નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે તુવેરની વાવણી કરો તો કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ખૂબ જ અગત્યની માહિતી વિશે વાત કરવાની છે એ પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઇક કરી લેજો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલજો. ખેડૂત મિત્રો, તુવેરની વાવણી માટે વહેલી પાકતી જાતો એટલે કે 130-150 દિવસમાં પાકતી જાતો જેવી કે ICPL 87, ગુજરાત તુવેર 1, ગુજરાત તુવેર 100, ગુજરાત તુવેર 101, આણંદ શાકભાજી તુવેર 1, ICNR 8 હાઇબ્રિડ, આમાંથી કોઈ પણ એક વહેલી પાકતી જાત છે એ વાવેતર માટે પસંદ કરજો. મધ્યમ મોડી પાકતી જાત એટલે કે 160-180 દિવસની અંદર પાકતી, જેમાં BDN, વૈશાલી, ગુજરાત જૂનાગઢ તુવેર 1, ગુજરાત તુવેર 109, આમાંથી કોઈ પણ એક જાત છે એ પસંદ કરજો. ખેડૂત મિત્રો, બિયારણનો દર વહેલી પાકતી જાત હોય તો 20-25 કિલો, મધ્યમ મોડી પાકતી જાત હોય તો 15-20 કિલો અને શિયાળુ જાત હોય તો 15-20 કિલો પ્રમાણે બિયારણનો દર પ્રતિ હેક્ટરે રાખજો. ખેડૂત મિત્રો, વાવણીનું અંતર વહેલી પાકતી જાત હોય તો 2 ચાસ વચ્ચે 15-60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15-20 સેન્ટીમીટર, મધ્યમ મોડી પાકતી જાત હોય તો 2 ચાસ વચ્ચે 75-90 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 25-30 સેન્ટીમીટર, અને શિયાળુ જો જાત હોય તો 2 ચાસ વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટર જેટલું અંતર રાખજો. ખેડૂત મિત્રો, વાવેતરના સમયની વાત કરીએ તો વહેલી જો પાકતી જાત પસંદ કરો તો જૂનથી જુલાઈ મહિનામાં વાવેતર કરજો. મધ્યમ મોડી પાકતી જાતની પસંદગી કરો તો જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન વાવેતર કરજો, અને શિયાળુ જાત પસંદ કરો તો 15મી ઓક્ટોબરથી 10 નવેમ્બર દરમિયાન વાવેતર કરજો. ખેડૂત મિત્રો, હવે ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો સેન્દ્રિય ખાતરમાં છાણિયું ખાતર 8-10 ટન પ્રતિ હેક્ટર અથવા દિવેલીનો ખોળ 500-1000 કિલો પ્રતિ હેક્ટર મુજબ આપજો. ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરની વાત કરીએ તો DAP 28 કિલો, યુરિયા 2.5 કિલો પ્રતિ મોટા વીઘા મુજબ પાયાના ખાતર તરીકે આપજો. ખેડૂત મિત્રો, DAP ની જગ્યાએ જો સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે SSP નો ઉપયોગ કરવો હોય તો SSP 80 કિલો અને એમોનિયમ સલ્ફેટ 32 કિલો, એટલે કે DAP અને યુરિયા અથવા SSP અને એમોનિયમ સલ્ફેટ ખાતરનો તમે પાયાના ખાતર તરીકે આ તુવેરના પાકમાં ઉપયોગ કરજો. તો ખેડૂત મિત્રો, તમે જો તુવેરનું વાવેતર કરવાના હોવ તો આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો. આ બધી બાબતો ધ્યાન રાખશો તો તુવેરમાં સારામાં સારું ઉત્પાદન મળશે. ખેડૂત મિત્રો, આવી ખેતીલક્ષી અને ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.